ઓલપાડ તાલુકાની નાણા ધિરાણ કરતી સૌથી મોટી સહકારી મંડળી ધ ઓલપાડ સાયણ કીમના નાગરિક મંડળીમાં પ્રમુખ પદે ઓલપાડના પરિમલ મોદી અને ઉપપ્રમુખ પદે તેલાડના ભાવિન પટેલની પસંદગી કરવામાં આવી છે। ઓલપાડ તાલુકાના નાના દુકાનદારો અને વેપારીઓ માટે આશીર્વાદ રૂપ સમાન નાણા ધિરાણ કરતી તાલુકાની એકમાત્ર સહકારી મંડળી ધ ઓલપાડ સાયણ કીમ નાગરિક મંડળીની સ્થાપના 1968માં સ્વર્ગસ્થ મોહનદાસ ગોરધનદાસ મોદી અને સ્વર્ગસ્થ ક્રાંતિભાઈ અગ્રવાલના નેજા હેઠળ કરવામાં આવી હતી। આ મંડળીના 15 બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ ગત તારીખ 25 ડિસેમ્બરે જાહેર થયા બાદ ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરોની પ્રથમ મીટિંગ મંડળીના બોર્ડ રૂમમાં મળી હતી, જેમાં પ્રમુખ પદે ઓલપાડના પરિમલ મોદી અને ઉપપ્રમુખ પદે દેલાડના ભાવિન પટેલની વરણી કરવામાં આવી હતી। મારું નામ પરિમલ હરીશભાઈ મોદી છે। જે ઓલપાડ સાયન કેમ નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં આજે મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે। ભારતીય જનતા પાર્ટી તરફથી આજે જે મેન્ડેટ બહાર પાડવામાં આવ્યું હતું, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ હસ્તક મેન્ડેટ બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ પટેલની વરણી થઈ છે। ઓલપાડ સાયન કેમ નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં આજે પ્રમુખ તરીકેની મારી વરણી થઈ, તેથી હું ભારતીય જનતા પાર્ટીનો પહેલાં તો હું આભાર માનું છું અને બીજી વસ્તુ ખાસ કરીને મંત્રી શ્રી મુકેશભાઈનો પણ હું આભાર માનું છું। બીજી વસ્તુ કે ભાઈ અમારી જે મંડળી છે એમાં જે અમારી જે બોડી છે એનો પણ હું આભાર માનું છું અને બધા કર્મચારીઓનો પણ હું આભાર માનું છું। બીજી વસ્તુ આ મંડળીના અધ્યક્ષ સ્થાપક મોહનલાલ ગોરધનદાસ મોદી અને તેમની સાથે સ્વર્ગસ્થ ક્રાંતિકાકા અગ્રવાલ એમનો પણ હું ઋણી છું, એમને પણ વંદન કરું છું। અને આ મંદિરમાં અમે ઉત્તર પ્રગતિ કરીએ અને પહેલાં કરતાં પણ જે વહીવટ જે થયો છે એના કરતાં પણ જે સારો વહીવટ થાય અને મંદિર ખૂબ જ પ્રગતિના પંથે જાય એવી અમે અમારી આખી બોડી સાથે મળીને કામગીરી કરીશું અને એના માટે અમે ખૂબ જ મહેનત કરીશું। અસ્તુ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।